मित्रों अपना हिंदू धर्म में हजारों तेहवारों व्रतों क्रियाओं कर्मों कांडों उपवास एकटाणा थई रह्या छे। समाजनी रूप प्रमाणे आपणे घणुं बधुं करी रह्या छीए, पण ए बधानी पाछळनो साचो भावार्थ साव खोવાઈ ગયો છે। મતલબ કે આપણે સામાન્ય ઉપવાસ કરીએ છીએ તો એક ટાઈમ ભૂખ્યા રહેવાનું અને બીજે ટાઈમ પેટ ભરીને દાબવાનું, એ પણ હવે તો એવું બધું આવી ગયું છે, ફરાળી રોટલી, ફરાળી ગોટા, ફરાળી સમોસા, જે ખાવું હોય તે ફરાળી। અરે ભાઈ, આ તો કોઈ ઉપવાસ નથી। ઉપવાસનો અર્થ આપણા પુરાણોમાં આપ્યો છે, સાચો ઉપવાસ કોને કહેવાય? પણ મિત્રો, આપણે એ વાત પછી કરીશું। આજ આપણે વાત કરવી છે મરણ પછીની થતી ગલત વિધિઓની। હા મિત્રો, માણસના મૃત્યુ પછી જે વિધિઓ થાય છે એ પૂરી રીતે ગલત થાય છે, પણ એની પાછળનું કારણ એ છે કે લોકો પાસે સાચી માહિતી નથી, જ્ઞાન નથી। કારણ કે આપણને જ્ઞાન આપનારા સાચા સંતો હવે રહ્યા નથી। પહેલાના જમાનામાં સંતો શાસ્ત્રોની ચર્ચા કરી અને પછી સાચું જ્ઞાન આપતા, પણ હવે એવું રહ્યું નથી। પણ અમારા કથાના માધ્યમથી અમે આપના સુધી શાસ્ત્રોનું જ્ઞાન, જીવન જીવવાની સાચી સમજ લાવવા માંગીએ છીએ। એટલે આજે આ કોલમ શરૂ કરું છું, આવો જાણીએ। મિત્રો, આવો જાણીએ કે મરણ પછીની થતી વિધિઓ સાચી રીત શું છે, એની પાછળનું કારણ શું છે અને ક્યાં ક્યાં કઈ કઈ આપણે ભૂલ કરી રહ્યા છીએ। હા મિત્રો, પ્રથમ તો માણસનું મૃત્યુ થાય ત્યારે એની બોડીને જમીન પર સુવડાવવામાં આવે છે। સુવડાવતા પહેલા ગાયના છાણ લીપણ કરવામાં આવે છે, ખરું ને? શાદ્રક સૂતક અને પંચમ સ્તુતિમાં જણાવ્યા પ્રમાણે બોડીની આસપાસ બે બે ગજ એટલે કે ચાર ચાર ફૂટ સુધી લીપણ કરવું જોઈએ। કારણ કે મૃત્યુ પછી બોડીમાંથી હજારો પ્રકારના સૂક્ષ્મ જીવાણુ બહાર નીકળે છે, ગાયના છાણના લીપણ કરવાથી એ ફેલાતા અટકે છે। પણ હવે તો ગાયના છાણનું એકમાત્ર લીટું કરવામાં આવે છે, એ પણ એવું બોલીને શાસ્ત્ર પ્રમાણે કરવું જોઈએ। બીજું, મૃત શરીરને પુરુષ હોય તો ઉત્તર દિશામાં માથું રાખી, અનુસાર સ્ત્રી હોય તો દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાડવામાં આવે છે। આવું કરવા પાછળનું કારણ એ છે કે સ્ત્રીને દક્ષિણમાંથી અને પુરુષને ઉત્તર દિશામાંથી કેશાકર્ષણ વધારે થાય છે, એટલે એની બોડી ગંધાયા વગર લાંબો સમય સુરક્ષિત રહી શકે છે। પણ આ ક્રિયા અત્યારે કરવા ખાતર થાય છે, આની પાછળનું કારણ કોઈને નથી ખબર। ત્રીજું, મૃત માણસના મુખમાં જીભ ઉપર તાંબાનો સિક્કો મૂકવામાં આવે છે, એનો અર્થ એ છે કે મૃત માણસનો જીવ જો હજુ બ્રહ્માંડમાં એટલે કે તાળવે હોય તો એ જીભ ઉપર તાંબાનો સ્પર્શ થતા પાછો આવે છે ને મૃત માણસ જીવતો થાય છે। પણ હવે તો શુકન પૂરતો કે વિધિ પૂરી કરવા પૂરતો સ્ટીલનો કોઈ પણ સિક્કો મૂકી દેવામાં આવે છે। મિત્રો, આગળ હજુ આવું ઘણું બધું છે જે આપણે બીજા ભાગમાં જોઈશું। હાલ આ લેખ તમને કેવો લાગ્યો અને તમે મારા પાસે હજુ શું જાણવા માંગો છો એ વિશે કમેન્ટ કરજો, જેથી આવા ઘણા બધા લેખો તૈયાર કરવાનું મને બળ મળે। થેન્ક યુ।